મજામાં તો છે ને, ઘરે બેઠા બેઠા બધા. ચાલો સરસ. તો આજે ખબર છે ને, ગણિતનું લેક્ચર હોય આપણે. તો આપણે ગણિતમાં જ્યાંથી અધૂરી સ્વાધ્યાય પોથી છોડેલી છે ત્યાંથી આપણે પૂરી લખવાની છે. તો ચાલો બધા પોતપોતાની સ્વાધ્યાય પોથી લઈને જ બેઠા છો ને, તો ચાલો આપણે સ્વાધ્યાય પોથી પૂરી લઈએ. તો એમાં આપણે પેજ નંબર 27 પર ઉતરતા ક્રમમાં ગોઠવો એવું આપણે જોતા હતા. આગળ આપણે ચડતા ક્રમમાં ગોઠવો તે જોઈ લીધું છે. અને આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં શીખવા માટે પગથિયા પર નંબરો લખવાનો પ્રયોગ આપણે બધાએ કરવો જોઈએ, બરાબર ને? તો એમાં તમારે શું કરવાનું, પહેલા પગથિયા પર એકડો લખવાનો, બીજા પગથિયા પર બગડો લખવાનો, ત્રીજા પગથિયા પર તગડો. આવી રીતે તમારા ઘરે જેટલા પગથિયા છે એટલા પગથિયા તમે ચડી જાઓ અને ત્યાં નંબરો લખતા જાઓ, બરાબર? નંબરો લખી અને પછી તમે છેલ્લે જે નંબર લખી લીધો છે, માનો કે 10, 15, કોઈને નાના નાના પગથિયા હોય કે 5 કે 10 પગથિયા હોય, બરાબર? તો તમે સૌથી છેલ્લા પગથિયા પર ચડી અને ત્યાં જઈ અને તમારે નંબર લખવાનો કે કેટલા નંબરનું આ પગથિયું છે. તો આપણે નંબરો લખતા હતા ત્યારે આપણે શું કરતા હતા, પગથિયા ચડતા હતા, બરાબર? પગથિયા ચડતા હતા ત્યારે આપણે 1, 2, 3, 4 એટલે પહેલાં સૌથી નાની રકમ 1 લખી, પછી એનથી મોટી 2, એનથી મોટી 3, એવી રીતે આપણે છેક સુધી નંબર લખી લીધા. હવે આપણે છેલ્લા જે પગથિયા પર ઊભા છીએ ત્યાંથી આપણે નંબર જોવાનો છે. તો આપણું સૌથી છેલ્લું પગથિયું છે તે ઉતરતી વખતે આપણું સૌથી પહેલું પગથિયું બની જશે, બરાબર ને? તો એના માટે આપણે શું કરવાનું કે તમે જે પગથિયા પર ઊભા છો તે પગથિયાનો નંબર પહેલાં તમારે જોવાનો છે. તો તે નંબર કયો હશે, તમે ચડતી વખતે જે નંબર લખ્યો છે તેમાં આવેલો સૌથી છેલ્લો નંબર હશે. માનો કે તમારા ઘરના આગાશી પર જવાના કે ઉપરના માળે બીજા માળે જવાના પગથિયા, કે તમે ફ્લેટમાં રહેતા હોય તો એવી રીતે પગથિયા, તે પગથિયા કોઈ 11 હોય, કોઈ 15 હોય, કોઈ 16 હોય, કોઈ 10 હોય, બરાબર? તો અહીંયા ઉદાહરણ તરીકે માનો કે 10 પગથિયા છે, તમે 10મા પગથિયા પર ઊભા છો, ત્યાંથી તમે ઉતરવાની શરૂઆત કરશો તો પહેલાં કયું પગથિયું આવશે? આપણે ઉતરવું છે, આપણે 10મા પગથિયે ઊભા છીએ, ત્યાંથી આપણે ઉતરીએ તો પહેલાં 10મું પગથિયું આવે ને? ત્યાર પછી એનાથી નાનું 9 નંબરનું આવે. તમે પગથિયા પર નંબરો તો લખેલા જ છે એટલે તમને ખ્યાલ આવી જશે. 9 નંબર પછી 8 નંબરનું પગથિયું આવશે, 8 નંબર પછી 7 નંબરનું આવશે, 7 નંબર પછી 6 નંબરનું પગથિયું આવશે. એટલે ચડતા ક્રમમાં લખવા માટે પહેલાં સૌથી નાની સંખ્યા લેવાની અને ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે પહેલાં સૌથી મોટી સંખ્યા લેવાની હોય છે. પણ આમાં મહત્ત્વની વાત તો એ છે કે ચડતા અને ઉતરતા ક્રમમાં સાવ સહેલું છે, પણ એના માટે તમને 1 થી 100 એકડા આવડવા ખૂબ જ જરૂરી છે. તમને 1 થી 100 એકડા આવડશે તો તમને ખબર પડશે કે આમાં મોટી રકમ કઈ છે, નાની રકમ કઈ છે, પહેલાં શું આવે પછી શું આવે, બરાબર ને? તો આપણે ચડતા ક્રમમાં શીખી ગયા છીએ, હવે અત્યારે આપણે શીખવાનું છે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો એમાં પેજ નંબર 27 પર તમને એક છત્રી દોરેલી છે, તેના ઉપર આંકડાઓ લખેલા છે, તેને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. આમાંથી જે મોબાઈલની સ્ક્રીન પર તમને જવાબ દેખાય છે, તો કોઈ વિદ્યાર્થીઓ એવું નહીં કરે કે પહેલાં જવાબ લખી લેશે, બરાબર? હું જેમ અહીંયાથી બોલતી જોઉં એવી જ રીતે તમારે જવાબ લખતા જવાના છે, નહીંતર તમને ખબર જ નહીં પડે કે જવાબ કેવી રીતે લખાયેલો છે. તો જુઓ, અહીંયા 5 રકમો આપેલી છે. છગડે બગડે 62, પાંચડે સાતડે 57, ચોગડે આઠડે 48, આઠડે નવડે 89 અને આઠડે ને ચોગડે 84, બરાબર? તો આ 5 રકમમાંથી આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે આપણે શું કરવું પડશે, પહેલાં સૌથી મોટી રકમ લેવાની છે. તો એમાં તમારે 6ની લાઈન, 5ની, 4ની, 8ની અને 8ની એવી રીતે લાઈનોમાંથી અહીંયા આંકડાઓ લખેલા છે. તો પહેલાં સૌથી મોટી લાઈનમાંથી અહીંયા છે 8ની લાઈન. તો 8ની લાઈનમાંથી 2 રકમો આપેલી છે, 8, 9, 89 અને 8, 4, 84. તો 8, 9, 89 જાજા કહેવાય કે 8, 9, 84? તો કે 8, 9, 89 સૌથી મોટા છે, જાજા છે. એટલે આપણે છત્રીના પહેલા ખાનામાં 89 લખીએ છીએ. ત્યાર પછી એનાથી નાની રકમ છે 84,
એનાથી નાની રકમ આવશે 62, એનાથી નાની 57 અને છેલ્લે ચોગડે ને આઠડે 48. એમાં તમારે જો 1 થી 100 એકડ આવડશે તો તમને ખબર પડશે કે 8ની લાઈન પછી 7ની લાઈન આવે, તો 7ની લાઈનમાંથી અહીંયા એકય આંકડા આપેલા નથી, એટલા માટે આપણે 6ની લાઈન લખીએ છીએ. 6ની લાઈન લખ્યા પછી 5ની અને 5 પછી 4ની લાઈનને આપણે લખીએ છીએ, બરાબર. હવે ત્યાર પછી બાજુમાં જે કટકા આપેલા છે તે શેના કટકા આપેલા છે? પીઝાના, બરાબર ને. તો પીઝાના કટકા આપણે ગણી લઈએ. અહીંયા પણ એ જ રીતે થશે કે પહેલાં સૌથી મોટી રકમ આપણે ગોતવાની છે. તો અહીંયા જોઈએ તો 59, 64, 43, 87 અને 75. તો એમાં સૌથી મોટો આંકડો છે 8ની લાઈનવાળો. 8ની લાઈન પછી 9ની લાઈનને એકડેને મીંડે 100, સૌથી મોટા 100 આવે 1 થી 10માં. તો અહીંયા આપણે પહેલાં 8ની લાઈનમાંથી 8 × 7 = 87 લખી લઈએ. 8 પછી શેની લાઈન આવે? ઉતરતા ક્રમમાં, એટલે નાની નાની લાઈન આપણે જોવાની છે. 8 પછી આવે 7ની લાઈન, 7 પછી આવે 6ની, અને 6 પછી 5ની લાઈન આવશે, અને છેલ્લે 4ની લાઈનમાંથી આપણે ચોગડેને તગડે 43 લખીએ છીએ. ત્યાર પછી આપણે પતંગિયાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. અહીંયા પણ સાવ સહેલી રકમ આપેલી છે, 33 છે, 39, 66, 77 અને 22. તો આમાંથી સૌથી મોટો આંકડો છે 2 × 7 = 77, ત્યાર પછી 2 × 6 = 66, અને એનાથી નાની રકમ છે તગડે ને 9 × 9 = 39, અને 39થી નાના 2 × 3 = 33, અને સૌથી છેલ્લે આવશે 2 × 22, જે બધી સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા છે. હવે આપણે ફૂલને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. આપણી છેલ્લી રકમો છે, ઉતરતા ક્રમમાં ગોઠવો, આપણે ફૂલને ગોઠવી લઈએ. પહેલાં 27, પછી 47, 50, 60 અને 30. હવે આ તો બધાને આવડી જ જવું જોઈએ. સૌથી મોટા કેટલા છે? છગડે ને મીંડે 60, ત્યાર પછી પાંચડે મીંડે 50, 5 પછી 4ની લાઈનમાંથી જોઈ લઈએ તો ચોગડે ને 7ડે 47, ત્યાર પછી 3ની લાઈનમાં તગડે મીંડે 30, અને છેલ્લે 2ની લાઈનમાંથી બગડે ને 7ડે 27 આપેલા છે, બરાબર. તો આ ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવી લીધા પછી હવે આપણે પેજ નંબર 28 પર ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો તે આપણે લખવાનું છે. તો અહીંયા એક ચિત્ર દોરેલું છે જેમાં એક ટ્રેન દોરેલી છે, જેને આપણે શું કહીએ છીએ, છુકછુક ગાડી કહીએ છીએ ને. તો એવી એક છુકછુક ગાડી દોરેલી છે, એમાં આગળ એન્જિનમાંથી સરસ ધુમાડા નીકળે છે અને પાછળ બધા ડબ્બામાં એક એક પ્રાણીઓ બેઠેલા દેખાય છે, દેખાય છે ને બધાને. તો એમાં આપણે જોઈએ તો નીચે પ્રશ્નો પૂછેલા છે તેના જવાબ આપણે આ ચિત્રમાં જોઈ અને આપવાના છે. મજા આવશે ને બધાને, ચિત્રમાંથી જોઈને જવાબ આપવા છે ને. તો ચાલો આપીએ. પહેલો પ્રશ્ન છે, સૌથી આગળ કોણ છે? તો આપણે જોઈએ કે સૌથી આગળ ટ્રેનમાં કોણ બેઠું છે. તો ફોટામાં આપણને દેખાય છે સિંહભાઈ બેઠા છે, તો આપણે પહેલી ખાલી જગ્યામાં લખીશું સિંહ. ત્યાર પછી બીજા નંબરનો પ્રશ્ન છે, સિંહની તરત પાછળ કોણ છે? તો સિંહની પાછળના ખાનામાં કોણ બેઠું છે? સસલાભાઈ બેઠા છે, બેઠા છે ને. અહીંયા આપેલી ટ્રેનમાંથી બધા ગોતે છે ને, વિશ્વાસ ને નંદની ને ઓમ ને બધા ઘરે બેઠા બેઠા જવાબ દેવાના છે, બરાબર ને. ત્યાર પછી જિરાફ કયા ક્રમે છે? તો આનો જવાબ કોણ આવશે? જિરાફ કયા ક્રમે બેઠું છે? તો આપણે પહેલેથી ગણી લઈએ, સિંહથી આપણે ગણવાનું. તો સિંહથી 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 નંબરમાં છે એક જિરાફભાઈ બેઠા છે, એટલે આપણે તે જગ્યામાં લખીશું 9મા ક્રમે, એટલે કે 9મા નંબરે કે 9મા સ્થાને જિરાફભાઈ બેઠા છે. ત્યાર પછી છે, વાંદરાની તરત પાછળ કોણ છે? પહેલાં તો આપણે વાંદરો ગોતવો પડશે, પછી એની પાછળ કોણ બેઠું છે તે જોવું પડશે, બરાબર ને. તો આનો જવાબ કોણ આપે છે? સૃષ્ટિબા છે, પછી જાનવીબા, પછી સૃષ્ટિ, કોણ આપે છે આનો જવાબ?
ચાલો, જસભાઈ છે, વાંદરાની તરત પાછળ કોણ બેઠું છે? દર્શન છે. દર્શનને જવાબ આવડી ગયો છે. વાંદરાની તરત પાછળ કોણ બેઠું છે? કે વાંદરાની તરત પાછળ વાઘ બેઠો છે, છે ને વાઘ જે આપણને ચિત્રમાં દેખાય છે. ત્યાર પછી છે હાથીની તરત આગળ કોણ છે? તો આપણે પહેલાંમાંથી હાથી ગોતી લઈએ, પછી એની આગળ કોણ બેઠો છે એ જોઈ લેવાનું, બરાબર ને? તો હાથી સૌથી છેલ્લે બેઠો છે, તો એની આગળ કોણ બેઠું છે? જિરાફ. તો આપણે તેના જવાબમાં જિરાફ લખવાનું છે. ત્યાર પછી આઠમા ક્રમે કોણ બેઠું છે? તો આપણે પાછું ગણવું પડશે સિંહભાઈથી શરૂ કરીને, બરાબર ને? તો સિંહભાઈથી આપણે શરૂ કરીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠમા નંબરે તો ઉંદરભાઈ બેઠા છે, તો એના જવાબમાં આપણે લખીશું ઉંદર. ત્યાર પછી સાતમો પ્રશ્ન, વાઘ કોની તરત આગળ છે? વાઘભાઈ છે એ કોની આગળ બેઠા છે એ આપણે જોવાનું છે. તો પહેલાં આપણે વાઘ ગોતી લઈએ. વાઘ મળી ગયો, મળી ગયો ને બધાને વાઘ. પાંચમા નંબરે બેઠો છે વાઘ. વાઘની આગળ કોણ બેઠું છે? તો કે વાંદરાભાઈ બેઠા છે, તો તેના જવાબમાં આપણે લખીશું વાંદરો. ત્યાર પછી વાઘ અને હરણની વચ્ચે કોણ છે? તો પહેલાં આપણે વાઘ અને હરણ ગોતવા પડશે. તો મળી ગયો ને બધાને વાઘ, અને હરણ પણ ઉંદરની બાજુમાં છે. તો હરણ અને વાઘની વચ્ચે કોણ છે? મગર. તો તેના જવાબમાં આપણે લખીશું મગર. પછી નવમો પ્રશ્ન છે, સૌથી છેલ્લું કોણ છે? સૌથી છેલ્લું ટ્રેનમાં કોણ બેઠું છે? હાથીભાઈ બેઠા છે ને, હાથીભાઈ. તો તેના જવાબમાં આપણે લખવાનું છે હાથી. અને દસમો પ્રશ્ન છે, સૌથી નાનું અને સૌથી મોટું પ્રાણી કયા ક્રમે છે? તો અહીંયા આપણે જોઈએ કે પહેલાં સૌથી નાનું પ્રાણી કોણ છે? તો સૌથી નાના તો ઉંદરભાઈ છે. તો આપણે ગણી લઈએ કે ઉંદર કેટલામાં ક્રમે છે. તો ગણો ચાલો સિંહથી. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠમા ક્રમે ઉંદરભાઈ છે. તો આપણે ત્યાં લખવાનું છે કે સૌથી નાનું પ્રાણી આઠમા ક્રમે છે અને સૌથી મોટું પ્રાણી, તો આપણે ગણી લઈએ સૌથી મોટું પ્રાણી તો હાથીભાઈ છે. તો હાથીભાઈનો નંબર કેટલામો થાય છે? તો સિંહભાઈથી ગણવાનું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસમા નંબરે છે હાથીભાઈ. તો ત્યાં તમારે લખવાનું છે કે સૌથી મોટું પ્રાણી દસમા ક્રમે છે. શું લખીશું આપણે ત્યાં? આપણે આમ લખવાનું છે કે સૌથી, કેવી રીતે લખીશું આપણે જો અહીંયા તમને સ્ક્રીન પર લખીને દેખાડી દઉં. સૌથી મોટું પ્રાણી દસમા ક્રમે છે, બરાબર ને? તો તમારે આ જવાબ લખી લેવાના છે. ને હવે પછીના લેક્ચરમાં આપણે ત્રીજું ચેપ્ટર છે આપણું, તમે કેટલું ઊંચકી શકો છો તે ભણવાનું છે, બરાબર? અહીંયા જે આપણે ચિત્રમાંથી જોઈ અને જવાબ લખ્યા તેમાં મજા આવી ને બધાને? તો ચાલો, સરસ મજાની સ્વાધ્યાય પોથીમાં પૂરી લીધું છે બધાએ, તો તેના હવે જલ્દી જલ્દી ફોટા પાડી લઈએ અને આપણને જે મોબાઈલ નંબર આપેલો છે તેમાં આપણે મોકલી દેવાનું છે. મોકલી દેવું છે ને આપણું હોમવર્ક? તો ચાલો, બધા સરસ મજાનું હોમવર્ક મોકલી દેશે. આજના લેક્ચર માટે આટલું. હવે પછી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.